સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હોસ્પિટલ દ્વારા ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહી ભરતી કર્યા હોવાનો આક્ષેપ પરિવારજનો કર્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે હાલમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ સૂર્યકાંત રાઉતોડે પરીક્ષાએ પરિવારે આક્ષેપ કર્યો છે. સૂર્યકાંત રાઉતોડને અગાઉ કોરોના થતાં ઘરે હોમ ક્વોરન્ટાઇન રહ્યા હતા. તેઓને ઓક્સિજન ઓછું થતાં સુરત નવી સિવિલમાં આવેલા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી તેઓના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તંત્રને બતાવ્યું હોવા છતાં હાલમાં દાખવતી હોવાનો આક્ષેપ કરાયો હતો. મારું નામ હિરેન કટિયારે છે અને જે કોવિડ પેશન્ટ જે અહીંયા એડમિટ થયેલા છે એમનું એ મારા દાદા છે. એમનું નામ સૂર્યકાંત માધવસર રાઉતોડે છે. એમનો 6 ડેઝ ક્વોરન્ટાઇન હોમ ક્વોરન્ટાઇન કરેલું હતું ઘરે. આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો એના પછી, અને પછી અમે એમનો નેગેટિવ આરટીપીસીઆર કરાવ્યો. પહેલો રેપિડ જે હતો તે પોઝિટિવ હતો, બીજો આરટીપીસીઆર જે નેગેટિવ આવ્યો છે. છતાં અહીંયા ડૉક્ટર્સ કહે છે કે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે ડૉક્ટરને કહીએ છીએ કે અમારી એટલીસ્ટ પેશન્ટ સાથે વાત કરાવો, ભલે તમે વિડીયો કોલ નથી કરાવતા તો એટલીસ્ટ અમારી કોન કોલ પર વાત તો કરાવો. પણ એ લોકો એ પણ અપડેટ કરવા માટે તૈયાર નથી. અહીંયા લોકો જે બહાર ઊભા છે તે લોકો ટ્રાફિક રૂલ્સ માટે વધારે ધ્યાન આપે છે, પણ પેશન્ટના જે એમની જે ટ્રીટમેન્ટ છે એના ઉપર કંઈ અપડેટ નથી આપી રહ્યા, જે મને લાગે છે તદ્દન ખોટું છે. એટલીસ્ટ અમે મળવા નથી જઈ શકતા, તો એટલીસ્ટ અમને લોકોને એમને જોઈને વાત તો કરી શકીએ, પેશન્ટને પણ એનાથી થોડું સારું તો લાગે. પણ એ લોકો એ કરાવવા પણ તૈયાર નથી અને કોઈ અપડેટ આપતા નથી. એમને અમે લોકો કહીએ કે અહીંયા હેડ કોણ છે, કોણ કન્સર્ન પર્સન છે, એની સાથે અમે લોકો વાત કરી શકીએ, પણ એમની પાસે એ વસ્તુનો પણ કોઈ જવાબ નથી. એ લોકો સીધું એક જ વસ્તુ કહે છે, અહીંયાથી સિવિલ ચાલ્યા જાઓ. હવે પેશન્ટ અહીંયા એડમિટ છે, અહીંયાથી અમે સિવિલ ચાલ્યા જઈએ, ત્યાંથી અમને શું અપડેટ મળવાની છે? પહેલી વસ્તુ કહી છે કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય, બીજો તમારો જે ટેસ્ટ આવે છે આરટીપીસીઆર અગર નેગેટિવ હોય તો પણ માણસ પોઝિટિવ જ ગણાય. મને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો. ડૉક્ટરે સખત આ વસ્તુ કીધું છે કે બેમાંથી એક પોઝિટિવ હોય તો માણસ પોઝિટિવ છે, જ્યારે બધાથી વધારે એક્યુરેટ ટેસ્ટ જે છે તે આરટીપીસીઆર ટેસ્ટ છે અને એ અમારી પાસે સર્ટિફિકેટ છે એ નેગેટિવ ટેસ્ટ છે. છતાં આ લોકો એ વસ્તુ માનતા નથી અને અમને પ્રોપર કોઈ અપડેટ આપી નથી રહ્યા પેશન્ટ વિશે. તો અમારી બસ એટલી જ માંગ છે કે એટલીસ્ટ અમારી પેશન્ટ સાથે વાત કરાવે, અધરવાઇઝ અમારી કોઈ ડૉક્ટર જે કન્સર્ન પર્સન છે એમની સાથે વાત કરાવીને પેશન્ટની અપડેટ લઈએ. દેટ્સ ઇટ. આપનું નામ? દીપક સૂર્યકાંતભાઈ રાઉતોલે. દીપકભાઈ, શાના માટે કોવિડ હોસ્પિટલ? મેં મારા પપ્પાને અહીંયા એડમિટ કર્યા છે પરમ દિવસે. તેમને 7-6 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રાખ્યા, તેમના ઓક્સિમીટર ઓછા થઈ ગયા હતા, તેના કારણે એમને અહીંયા એડમિટ કર્યા છે. એડમિટ કર્યા પછી અમને કોઈ માહિતી વ્યવસ્થિત મળતી નથી. તો પોઝિટિવ રિપોર્ટ બી પહેલાં પોઝિટિવ બતાવ્યો, પછી નેગેટિવની સર્ટી આપી, અને હવે કહે છે પાછા પોઝિટિવ છે. નળી દ્વારા કાલે કીધું કે અમારે ઓક્સિજન પર નથી, તમારા ફાધર હવે સ્વસ્થ છે. સાંજે મેં આવ્યો તો એમ કહે છે તમને એમને પોઝિટિવ છે, નળી દ્વારા એમ કહે કે એમને ઓક્સિજન આપવામાં આવે છે. એમાં આરટીપીસીઆર સર્ટી આપેલું છે અને એમાં લખેલું છે નેગેટિવ છે. મારે એ જ કે પરફેક્ટ અપડેટ મળે અમને, અને વાત પણ નથી કરાવવા એ લોકો રાજી થતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ તંત્ર વારંવાર કોઈ ને કોઈ રીતે વિવાદમાં આવી રહી છે, ત્યારે દર્દીના પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપો સામે તપાસ થાય તેવી માંગ પણ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત.